આ મોટરોના કેબલ હોય 45-45 મીટર, એ કેબલ આ જાળીમાંથી સળિયો નાખી, તારું નથી જોડ્યું, સળિયો નાખીને બહાર કાઢી કટિંગ કરીને લઈ ગયો છે. એક મોટર, બે મોટર, ત્રણ મોટર અને વેલ્ડિંગ મશીન ચારેયનું એના એના પીસીસ છે. ₹75,000 નો થાય, 2.5 લાખ નો કેબલ ગયો. ત્રણ મોટરો નો એક આ અને એક અહીં આમાં કેબલ ઊંચો થશે. અહીં હમણાં અમારા વોચમેન પેશઅપ કરવા આવશે ને ત્યારે બંધ કરી દેશે. જો એ અમારા ધીરે ધીરે કરો તમારે, હા સ્લો કરી દે, સ્લો લે. એ છોકરે ચોરી નથી કરી, લો જો એ બે મોટર નો ઉપયો જો આખું હલી ગયું, એની નીચે દબાઈ ગયું. અરે હજુ તો 3 કલાક ચોરી ચાલશે એમ થાય ને. એડીએફ આટલું મોટી સંસ્થા છે એક કેમેરો. તમારું? કેતન કુમાર ત્રિકમભાઈ પટેલ. કેતનભાઈ, આ તમારી કઈ ફેક્ટરી આવેલી છે, કઈ જગ્યાએ છે, શું બનાવવાનું? મારી ફેક્ટરી જીઆઈડીસીમાં આવેલી છે, પટેલ કંટ્રોલ પેનલ. અહીંયા અમે કેબલ ટ્રેડિંગ, મોટર રિપેરિંગ, ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ બધું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને રિપેર કરીએ છીએ. શું બનાવ, શું બન્યો તમારે? બનાવ એ બન્યો કે આ 75-75 એચપીની મોટરોમાંથી, 30-30 એચપીની મોટરોમાંથી 45-60 મીટર કેબલ આ જારીમાંથી આંકડી મારી અને કેબલનું એક વાયર બહાર ખેંચી, આખો વાયર ખેંચી અને કાપી ગયા છે. એક એક મોટરમાં 75-75 હજારનો કેબલ આવે એવા 3 મોટરના કાપી ગયા છે અને વેલ્ડિંગ મશીનના 2 કેબલ કાપી ગયા છે. અગાઉ જ્યારે 60 હજારનો કાપી ગયેલા ત્યારે પણ જવાહર ચોકી અને નડિયાદ ટાઉન બંનેમાં ફરિયાદ આપેલી, પણ કાચી ફરિયાદના આધારે કંઈ થયું નહીં. અગાઉ ચોરી થયેલી? અગાઉ 60 હજારનો કેબલ ગયેલો. અત્યારે? આજથી 2-3 વર્ષ પહેલા. અત્યારે કેટલાનો ચોરી થઈ? અત્યારે 2.5 લાખ રૂપિયાનો. આ કેબલ 2.5 લાખનો? 2.5 લાખનો, 3 મોટર અને 2 વેલ્ડિંગ મશીનનો થઈ. તમે જાણ ના કરી પોલીસ સ્ટેશન? અત્યારે જઈને આવ્યો એટલે 5 વાગ્યે બોલાવ્યો છે, જાણ કરી. જવાહર ચોકીએ પણ જાણ કરી, ત્યાંથી કહું ટાઉનમાં કહો. ફેક્ટરીમાં સીસીટીવી કેમેરા નહીં? હા છે, અને એની અંદર આંકડી નાખીને કેબલ કાઢતો બધા ફૂટેજ રેડી રાખ્યા છે, જે પોલીસ સ્ટેશનમાં અને તમને આપવામાં આવશે. એમાં કોઈ લાગત તમને કોઈ ઓળખીતો હોય કે? ઓળખીતો ના હોય, આ કેબલ ચોરીનું આખું નેટવર્ક જ ચાલે છે, એનો કોઈ માણસ છે પણ પોલીસે આ પકડવો જોઈએ. વિનુભાઈ પટેલ, મહામંત્રી શ્રીનું સ્વાગત. લલિત મજામ બકા. પંખા બે દેખાય છે જોડે જોતો.
590 જેટલી બસોનું પર ડે આવન જાવન થાય છે
એટલા બધા મુસાફરો અહીંયાથી આવે છે, દર્શન કરીને જાય છે. સમગ્ર દેશમાંથી પણ ડાકોરમાં દર્શન કરવા અહીંયા આવતા યાત્રિકો પણ અહીંયા આ બસ સ્ટેશનનો લાભ લેવાના છે. અહીંયા રહેતા સ્થાનિકોને અને જે કંઈ ડાકોર ડેપોમાં જે કંઈ કામ કરી રહ્યા છે બધાને મારી વિનંતી છે કે સરકારે આપણને 2.90 એટલે 3 કરોડ જેટલી માતબર રકમથી જ્યારે આપણું આ બસ સ્ટેશન નિર્માણ થયું હોય ત્યારે આપણે ઘણા બધા સમયથી માંગણી હતી. રામજીભાઈએ કહ્યું, ગાંધીભાઈએ કહ્યું કે અહીંયા બસ સ્ટેશનની ખૂબ જરૂરિયાત હતી. ડાકોરમાં બીજા દેશોમાં પણ આપણા ભારતીયો રહે છે, એ પણ અહીંયા દર્શનાર્થે આવે છે. ઘણા બધા બસ મારફતે અને પોતાના પ્રાઇવેટ વ્હીકલ મારફતે પણ અહીંયા ડાકોરના દર્શને આવતા હોય. જ્યારે રાજા રણછોડરાયના પટાંગણમાં આપણે આ પવિત્ર ભૂમિ પર રહેતા હોય ત્યારે આપણી બધાની પ્રાથમિક જવાબદારી બને છે, આપણી ફરજ બને છે કે આપણે આ બસ સ્ટેશનની આ મિલકતની જાળવણી કરીએ. બસ સ્ટેશનમાં અહીંયા ખૂબ પાણી ભરાતું હતું. બધા જ અહીંયા વહીવટકર્તાઓની અને ગામજનોની નગરજનોની લાગણી અને માગણી હતી કે અહીંયા વહેલામાં વહેલી તકે બસ સ્ટેશન બને. સરકારે ખૂબ પ્રયત્ન કરી જે કંઈ નાના મોટા પ્રશ્નો હતા એનું નિરાકરણ લાવી અને બસ સ્ટેશનને ખૂબ ઝડપથી પૂર્ણ કરી આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ થયો હોય ત્યારે અહીંયા ઉપસ્થિત જે કંઈ અહીંયા એવું કહેવામાં આવ્યું કે આપણે અહીંયાથી ગંદકી દૂર કરીએ. પણ ગંદકી આપણે જાતે જ કરીએ છીએ. આપણે જ એવી વ્યવસ્થા કરીએ કે સૂકો કચરો ભીનો કચરો સરકાર આપણને આવું માર્ગદર્શન અને વારે વારે 20 સૂત્રો લખી અને આપણને જ્યારે વાકેફ કરતા હોય ત્યારે આપણી પણ ફરજ બને છે આપણે પણ સ્વચ્છતા જાળવીએ. સ્વચ્છતાની શરૂઆત આપણાથી જ કરીએ તો જે શક્ય બનવાનું છે. સરકાર ગમેલા કાર્યક્રમો આપશે કે આપણે સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ડાકોર, સ્વચ્છ જિલ્લો, પણ એ ક્યારે શક્ય બનશે કે આપણે જ આપણાથી શરૂઆત કરીશું સ્વચ્છતા જાળવવાનો. અને શરૂઆત ડાકોરથી જ થાય એવી મારી આપ સૌને વિનંતી છે. વધુ ન કહેતા અહીંયા એસટી વિભાગે વિનંતી કરું કે કાર્યક્રમ આપણો હજુ લાઈવ ડાકોર નું થશે માન્ય મુખ્યમંત્રી ના ઓનલાઈન કાર્યક્રમ માં. ડાકોર ખાતેના બસ સ્ટેશન ની ઈ તકતી નું અનાવરણ કરશું. પવિત્ર ધામ છે, જાત્રાએ આવેલા બધા લોકોને સારી સુવિધા ત્યાં મળે અને બસ સ્ટેન્ડ માં ઉતરતાની સાથે એને ડાકોરની પ્રસન્નતા પ્રાપ્ત થાય. અને ભગવાન તો ઈચ્છે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે સ્વચ્છ જળવાય, સ્વચ્છતા જળવાય, વ્યવસ્થાઓ જળવાય એની ચિંતા કરાવજો. અને બંને બસ સ્ટેન્ડ ની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કારણ કે બસ સ્ટેન્ડ ઉપર તો ગરીબ માણસ બસમાં જતો હોય છે અને એને પણ એમ લાગે કે અમારું બસ સ્ટેન્ડ સરસ બસ સ્ટેન્ડ બન્યું છે. એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે તો એ જળવાય. સરસ સરસ ઠાસરાના લોકોને ખૂબ અભિનંદન. નેક્સ્ટ માન્ય મુખ્યમંત્રી શ્રી, હવે પછીના ક્રમે માન્ય પંકજભાઈ દેસાઈ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા સાથે ડાકોરથી જેઓ તેઓ ઉપસ્થિત છે તેમાં હવાલો કરશું. પંકજભાઈ સાહેબ જય રણછોડ. અમે બધા કેમ છો? બસ સાહેબ આ ખોડાઈ રહેતું હતું ચોમાસામાં અને એના કારણે ઘણી તકલીફો પડતી હતી. આ અદ્યતન બસ સ્ટેન્ડ બનાવ્યું છે, લોકોને ખૂબ જ આનંદ છે અને ડાકોરની પ્રજા પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. સાહેબ આ પવિત્ર યાત્રાધામ છે,
અને સાથે કહું કે રોજની 592 જેટલી બસ નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ. અને અધ્યતન બસ સ્ટેન્ડ બધ્યું છે અને હજુ ને હજુ પણ આમાં પ્રગતિ થાય એવી આપને આપના પાસે અપેક્ષા. અરે રણછોડ રાય ની કૃપાથી સારામાં સારું બધું બનાવવું છે આપણે. જય રણછોડ, જય રણછોડ. લોકોને બધાને ખૂબ શુભકામનાઓ. જય રણછોડ, જય રણછોડ. થેન્ક યુ સાહેબ. ઓકે નેક્સ્ટ મનોજ મહેતા. તમારી બધાની માગણી અને લાગણી હતી કે આ ડાકોરનું બસ સ્ટેન્ડ અધ્યતન બને, અને હમણાં એક કહ્યું એમ 592 જેટલા બસોનું અહીંયા આગળ આવન જવન થતું હોય ત્યારે સારું બસ સ્ટેન્ડ બને એ ખૂબ જ અગત્યની બાબત છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે રસપૂર્વક આ જે જમીન હતી એની અંદર બસ સ્ટેન્ડ બનાવવાનું હોતી આપણને 2,50,00,000 ખર્ચે 54,00,000 ખર્ચે આ બસ સ્ટેશન ની સુવિધા ઊભી કરી આપી. તો ગુજરાતની અંદર અનેક બસ સ્ટેન્ડો નવા બન્યા એમાં આપણું ડાકોર પણ નવું બસ સ્ટેશન બન્યું છે. ત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ખૂબ સુંદર હાલતમાં બસ સ્ટેશન છે. તો આ બસ સ્ટેશન ની અંદર બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે અને દરેક જગ્યાએ દરેક ઓફિસની અંદર એના બોર્ડ મારેલા છે. અને જે કઈ પ્રજાને જરૂરિયાત હોય એ જ્યારે સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યારે પ્રજાએ ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણું બસ સ્ટેન્ડ છે આપણી પબ્લિક પ્રોપર્ટી છે અને પબ્લિક પ્રોપર્ટી હોવાના નાતે આ બસ સ્ટેન્ડને સાચવવું એ ખૂબ જરૂરી બાબત છે. અને એના માટે થઈ અને તમે સૌ સજાગ રહેજો. જતા આવતા કોઈ થૂકતું હોય તો આપણે કહેવાય કે ભાઈ થૂકીશ નહીં, હમણાં જ બસ સ્ટેન્ડ નવું બનાવ્યું અને સુંદર ને સ્વચ્છ આપણે રાખીએ. અને કર્મચારીઓને પણ કહું કે બસ સ્ટેન્ડ ખૂબ સારું રહે, એના બસોના પાર્કિંગ નિયમ અનુસાર થાય, આડી અવડી બસો પાર્ક ના કરે અને સ્વચ્છતા જળવાય એના માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ. અને તમે હમણાં સાંભળ્યું હશે માન્ય મુખ્યમંત્રી શ્રીનો પણ આ જ આગ્રહ રહેલો કે બસ સ્ટેન્ડ સ્વચ્છ હોવું જોઈએ. અને એટલા માટે આજે તમને જ્યારે આ સુવિધા ઉપલબ્ધ થઈ હોય ત્યારે તમને બધાને હું પણ વિનંતી કરું છું કે કોઈ કચરો નાખતો હોય થૂકતો હોય તો બસ સ્ટેન્ડ ની અંદર તમે પણ કહી શકો એક પ્રજા તરીકે નાગરિક તરીકે કે બસ સ્ટેન્ડ ને ગંદુ ના કરશો. આટલું જરૂરથી આપ ધ્યાન રાખશો. બીજું અહીંયા ડાકોરે પવિત્ર યાત્રાધામ છે, પવિત્ર યાત્રાધામ નો વિકાસ થાય એ ખૂબ જરૂરી બાબત છે. હમણાં કહ્યું એમ માનનીય મુખ્યમંત્રી શ્રી પણ વિજયભાઈ સાહેબ પણ ખૂબ જ ચિંતિત છે, એટલે દિવસે ને દિવસે આ વિકાસ આપણો આગળ ને આગળ વધતો જાય છે. પણ જે કઈ સુધારા કરવાના હોય એ આપણે સમય અંતરે કરતા રહીશું. અહીંયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈએ પણ ઘણી બધી રજૂઆતો કરી છે, ટ્રાફિકનું નિયમન બરાબર થાય એના માટે કલેક્ટર શ્રી હાજર છે, એટલે હું કલેક્ટર શ્રીને કહું છું કે તમે પણ ડીએસપી જોડે ચર્ચા કરી અને અહીં ટ્રાફિકની જે સમસ્યા છે એ આપણે ઉકેલવાના પ્રયત્નો કરીએ. બીજું ગ્રામજનોએ પણ આની અંદર સહકાર આપવો જોઈએ, કારણ કે ડાકોરે જ્યારે પવિત્ર યાત્રાધામ હોય ને આખા ઇન્ડિયામાંથી અહીંયા દર્શને રણછોડ રાયજીના દર્શને જ્યારે લોકો આવતા હોય ત્યારે આપણે રસ્તામાં લારીઓ ઊભી રાખીને કે અડચણો ઊભી કરીને કે પાર્કિંગો ખોટા કરીને
આપણે અડચણ કરીને રસ્તો બ્લોક કરીએ એવું ના થવું જોઈએ. આ પોતે જ આપણે પ્રજાએ જાતે વિચારવાનું છે. છતાંય કલેક્ટર શ્રી અમાર રસ લઈ અને ડીએસપી જોડે જઈ સંકલન કરી અને ટ્રાફિકની વ્યવસ્થા સુંદર બને એના માટે એક મીટિંગનું પણ આયોજન કરે એવી આ તબક્કે એમને વિનંતી કરું છું. સાથે સાથે રવિવારે ડાકોર મંદિરની અંદર દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ હોય છે અને એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડે, તો હું સાથે કલેક્ટરશ્રીને કહું છું કે રવિવારે એક દિવસ એવો રાખો કે જે હેવી ટ્રાફિક છે એ હેવી ટ્રાફિકને રવિવારે ડાકોરની અંદર એન્ટર થવા દો નહીં અને એને બારોબાર બહારથી નીકળી જાય એવી પણ આપ વ્યવસ્થા કરો એવું આ તબક્કે હું એમને કલેક્ટરશ્રીને સૂચન કરું છું. બાકી તો કાંતિભાઈ ધારાસભ્ય મજબૂત છે એટલે કરશે બધું, અને સાથે આપણી ડાકોરની નગરપાલિકાની ટીમ છે બધા એક થઈને કામ કરજો. ચૂંટાઈ ગયા હવે બધા આ પક્ષ ને પેલો પક્ષ કર્યા વગર ડાકોરની ચિંતા કરજો અને ડાકોરનો વિકાસ કેવી રીતના થાય એમાં સંપૂર્ણપણે રસ લઈને ધ્યાન આપજો. જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં હું તમને મદદ કરતો રહીશ, કરતો હોઉં છું અને કરતો રહીશ. મારું પણ જ્યાં ધ્યાન દોરવા જેવું હોય ત્યાં ધ્યાન દોરજો. અહીંના ઘણા બધા લોકો મારા સંપર્કમાં છે અને છેલ્લે એક વાત કહી દઉં કે ઠાસરા તમે લીડ આપી પાર્લામેન્ટની અંદર એ બદલ આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને રતનસિંહને તમે જંગી મતોથી જીતાડ્યા છે એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ડાકોર એ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનું આ ડાકોર રણછોડરાયજીનું મંદિર અતિ મહત્ત્વનું એવું આ મંદિર આખા દેશની અંદર પ્રચલિત અને આખા દેશમાંથી અહીં જ્યારે યાત્રાળુઓ આવતા હોય ત્યારે આ બસ સ્ટેન્ડ નવું બનાવવું ખૂબ અગત્યની બાબત હતી અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આ 2,54,00,000ના ખર્ચે આ ડાકોરનું બસ સ્ટેન્ડ અદ્યતન આજે બનાવ્યું છે, એનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે. અહીંયા પહેલાં પાણી ભરાઈ રહેતું હતું ચોમાસામાં 4 મહિના, એના કરતાં એના કારણે જે અહીંયા યાત્રાળુઓ આવતા હતા એને ખૂબ મુશ્કેલી પડતી હતી, એટલે એને ધ્યાને રાખી અને આ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. આ જ પ્રમાણે ઠાસરા વિધાનસભામાં ડાકોર અને ઠાસરા બંને બસ સ્ટેન્ડ નવા બનાવવામાં આવ્યા છે અને ઠાસરાનું પણ આવી જ રીતે નવું બસ સ્ટેન્ડ બનાવ્યું છે. એ જિલ્લા માટે ખૂબ મોટી આનંદની વાત છે અને હું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.